ગોડાદરામાં ઉઘરાણી કરતા વ્યાજખોરે સાડીના વેપારીને ઓફિસમાં ગોંધીને લોખંડના સળિયાથી માર માર્યો હતો, જેને પગલે વેપારીએ ગોડાદરા પોલીસમાં ફરિયાદ આપી છે, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। ડિંડોલી કૃષ્ણા હેરિટેજમાં રહેતા અને રિંગ રોડની કાપડ માર્કેટમાં સાડીનો વેપાર કરતા 28 વર્ષીય અંકુશ વિનોદ ત્રિવેદીને વ્યાજખોર ચંદન ઉર્ફે દેવા તિવારીએ રૂપિયાની વાતચીત કરવા સોસાયટીની બહાર બોલાવ્યો હતો। ત્યારબાદ અંકુશ ત્રિવેદીને ચંદન અને તેના સાગરીતોએ ગોડાદરાના માધવ શોપિંગ સેન્ટરમાં પહેલા માળે ઓફિસે લઈ જઈને અંદર ગોંધી રાખીને લોખંડના સળિયાથી ઢોર માર માર્યો હતો। તે ઓફિસ ફાઇનાન્સરની ચિરાગની હોવાની શંકા છે। પોલીસે જણાવ્યું હતું કે સાડીના વેપારી અંકુશે માર્ચ 22 થી ઓગસ્ટ 22 સુધી ટુકડે ટુકડે કરી વ્યાજખોર ચંદન તિવારી પાસેથી 1,20,000 રૂપિયા અને 10% વ્યાજે લીધા હતા, ઉપરાંત બીજા 80,000 જરૂર પડતા 10% વ્યાજે લીધા હતા। સાડીના વેપારીએ એટલા વ્યાજે 2,00,000ની રકમ લઈ તેના બદલામાં મિત્રની કાર વ્યાજખોરને ગીરવે આપી હતી, જ્યારે પૈસા આપીશ ત્યારે ગાડી લઈ જઈશ એમ પણ વેપારીને કહ્યું હતું। વેપારી પાસે રૂપિયાની સગવડ ન થઈ હતી, ઉપરથી વ્યાજખોર ચંદન તિવારી પઠાણી ઉઘરાણી કરી રહ્યો હતો। વેપારીએ તેને રૂપિયા આપી દેવાની વાત કરી છતાં તે માનવા તૈયાર ન હતો। 17મી તારીખે વ્યાજખોર વેપારીએ રૂપિયાની બાબતે વાત કરવી છે એમ કહી સોસાયટીની બહાર બોલાવી ચા પીવા જવાનું કહીને કારમાં બેસાડી ઓફિસે લઈ ગયો હતો। વ્યાજખોરની સાથે કારમાં તેના બે સાગરીતો પણ હતા। ઓફિસમાં જ્યારે વ્યાજખોરે સાડીના વેપારીને લોખંડના સળિયાથી માર મારતો હતો, બંને શખ્સોએ વેપારીના હાથ પકડી રાખ્યા હતા। પોલીસે વ્યાજખોર ચંદન ઉર્ફે દેવા તિવારી, મહેન્દ્ર અને અન્ય એક મહેન્દ્ર મળી ત્રણ સામે ખંડણી, મારામારી અને નાણાં ધીરનારની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે।